આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં જે રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુનું જે મરણનો જે મામલો છે તેને લઈને કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કાર્યક્રમમાં જ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે અમિત ચાવડાએ રૂપાણીનો લૂલો બચાવ કરતા જોવા મળી રહ્યા છે. નીતિનભાઈ પટેલ પર તેમણે શાબ્દિક પ્રહાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આંકડાઓ જાહેર કર્યા છે, માહિતી જે રીતે સામે આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુના જે મોતનો આંકડો છે તે ચોંકાવનારો સામે આવ્યો હતો અને તેને લઈને રાજ્ય સરકાર પર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કાર્યક્રમમાં જ જોડાયા છે. અમિત ચાવડાએ રૂપાણીનો લૂલો બચાવ કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. નીતિનભાઈ પટેલ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. આ સાથે ફોનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા મયુર સોની. મયુર, જણાવશો કે જે રીતે કહી શકાય કે રાજકોટમાં જે રીતે નવજાત શિશુનો મોતનો મામલો છે તે જે આંકડો સામે આવ્યો હતો તે ખૂબ જ ચિંતાજનક છે અને તેને લઈને કોંગ્રેસ રાજ્ય સરકાર પર જે રીતે પ્રહાર કરતી જોવા મળી રહી છે અને તેમણે જે હોસ્પિટલ ખાતે ધરણા યોજ્યા છે તેને લઈને શું હાલ જોવા મળી રહ્યું છે? સૌથી મોટો મુદ્દો બનાવ્યો છે. સૌથી મોટી વાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કરી છે કે રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી છે તે બંને વચ્ચે ચાલતી જે લડાઈ છે તે હવે બાળકોના મોત સુધી પહોંચી છે. અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલના આંકડા છે તે જાહેર કરવામાં આવે છે, પરંતુ મહેસાણા કે ઉત્તર ગુજરાતની જે હોસ્પિટલો છે તેના આંકડા જાહેર કરવામાં નથી આવતા. એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની અને બીજેપીની જે આંતરિક લડાઈ છે તેને લઈને હવે બાળકો ઉપર નિશાન તાકવામાં આવી રહ્યું છે. સવાલ એ પણ ઉઠાવવામાં આવ્યો છે કે રાજ્યભરની અંદર જ્યારે એક વર્ષમાં 25,000 જેટલા બાળકોના મોત થતા હોય, રાજકોટની અંદર એક જ મહિનાની અંદર 137 જેટલા બાળકોના મોત થતા હોય, આખા વર્ષની અંદર 1234 જેટલા બાળકોના મોત થતા હોય, ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કે જમણી પાસે આરોગ્યનો હવાલો છે તેઓએ જવાબ આપવો જોઈએ, પરંતુ જવાબ આપવાને બદલે તેઓ ભાગી રહ્યા છે. સમગ્ર મામલે સૌથી મોટી વાત એ છે કે રાજ્યભરની અંદર જ્યાં જ્યાં પણ સરકારી દવાખાનાઓ આવેલા છે, જ્યાં જ્યાં પણ આરોગ્ય કેન્દ્રો આવેલા છે ત્યાં જઈને કોંગ્રેસના કાર્યકર્તા ધારાસભ્ય સહિતના જે લોકો છે આગેવાનો છે તે જઈને જવાબ માંગશે. હું આપણે આ વિરોધના જે દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા તમામ જે કાર્યકર્તાઓ છે તે અહીંયા ઉપસ્થિત છે, તમામ અગ્રણીઓ છે તે ઉપસ્થિત છે અને તમામ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે રાજ્યની અંદર જે પ્રકારે નવજાત બાળકોના મોતનો મામલો છે રાજ્ય સરકાર શા માટે મૌન છે? આપણી સાથે ડોક્ટર હેવાંગ વસાવડા જોડાશે. શું કહેશો વસાવડા સાહેબ, એક વર્ષમાં 25,000 કરતા વધુ બાળકોના મોત, એક વર્ષમાં 25,000 કરતા વધુ બાળકોના મોત. જેમ અમારા પ્રમુખે કીધું કે હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. દરેક સ્થાનિક હોસ્પિટલોમાં ઘણી બધી ત્રુટીઓ છે અને ત્રુટિ સુધારવામાં ના આવે તો મને બીક છે કે આવતા દિવસોમાં મૃત્યુદર વધશે. તમે એક ડોક્ટર છો, અહીંયા 70% કરતા વધુ સ્ટાફની અછત જોવા મળી છે, શું કહેશો? સ્ટાફની જે અછત છે એના મૂળમાં ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે. આઉટસોર્સિંગ કરીને કોન્ટ્રાક્ટરો મારફત અથવા ફિક્સ પગારની નોકરી આને માટે જવાબદાર છે. આપણી સાથે અમિતભાઈ ચાવડા જોડા. અમિતભાઈ શું કહેશો, આખા રાજ્યભરની અંદર આંદોલન છેડવાની વાત તમે કરી છે? આજે ગુજરાતમાં સરકારની ગંભીર બદરકારીઓને કારણે બાળકો હજારોની સંખ્યામાં મરી રહ્યા છે. એકલા રાજકોટમાં ડિસેમ્બર મહિનામાં 111 મૃત્યુ થયા. આખા વર્ષમાં જોઈએ તો 1200 મૃત્યુ થયા. આખા ગુજરાતનો અંદાજ કરીએ તો 25,000 મૃત્યુ થયા. એટલે ડોક્ટરોની ઘટ, કુપોષણ, સરકારની ગંભીર બેદરકારી અને આરોગ્ય માટેનું જે બજેટ પડવાય છે એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આના માટે જવાબદાર છે. એટલે આ જે બાળકો ગુજરાતમાં મરી રહ્યા છે એની પાછળ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને જવાબદાર છે. તો બંનેને શાસન કરવાનો અધિકાર નથી. 25,000 બાળકોના મૃત્યુ પર કોઈ સરકાર શાસન ના કરી શકે અને એવી સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને રાજીનામું આપે એ વાતને લઈને કોંગ્રેસ આજે ધરણા કરી રહી છે. રાજીનામું માંગી રહ્યા છો, રાજ્યભરમાં વિરોધ થશે? આખા રાજ્યની તમામ CHC, PHC સરકારી હોસ્પિટલોની
કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો મુલાકાત લે છે, જે જગ્યાએ ડોક્ટરોની ઘટ છે, જે જગ્યાએ સાધનોની ઘટ છે, જે જગ્યાએ ગંભીર બેદરકારીઓ દાખલવામાં આવે છે, એ તમામનો રિપોર્ટ કરી અને મહામહિમ રાજ્યપાલશ્રીને રજૂઆત થશે અને આ કમીઓ દૂર કરવા માટે કોંગ્રેસ સરકાર સામે પણ લડશે ને રસ્તા પર ઉતરીને પણ લોક જાગૃતિ લાવશે. અમિત ચાવડા તેમનું સ્પષ્ટ કેવું છે કે રાજ્યભરની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ ધારાસભ્યો છે તે રસ્તા ઉપર ઉતરીને રાજ્ય સરકારનો વિરોધ કરે છે. સૌથી મોટી વાત છે કે તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંનેનું રાજીનામું માંગ્યું છે. એક તરફ રાજ્યની અંદર બાળકોના ટપોટપ મોત થઈ રહ્યા છે અને બીજી તરફ મુખ્યમંત્રી નિવેદન આપવાને બદલે ભાગી રહ્યા છે, બચાવ કરવાની મુદ્રામાં પણ મુખ્યમંત્રી નથી. એટલે આ વાતને લઈને હવે સવાલ ઉઠાવ્યા છે કે શા માટે મુખ્યમંત્રી રણછોડ બની રહ્યા છે, શા માટે નાયબ મુખ્યમંત્રી ઘરમાં પૂરા બિલકુલ રાજ્યભરની અંદર આ જ પ્રકારના કાર્યક્રમો રહેશે. જ્યાં જ્યાં પણ વિધાનસભા ક્ષેત્ર આવેલા છે, જ્યાં જ્યાં પણ મોટી હોસ્પિટલો આવેલી છે, તમામ હોસ્પિટલોનું રિયાલિટી ચેક છે તે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો કરવાના છે. આવતીકાલથી આ કાર્યક્રમ શરૂ થઈ જશે. રાજકોટ સહિત મહેસાણા સુધી ને સુરતથી લઈને બનાસકાંઠા સુધી તમામ જગ્યાએ રાજ્યના જે 33 જિલ્લાઓ છે તેની અંદર કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યો નીકળશે. હોસ્પિટલોની અંદર સ્ટાફની અછત, હોસ્પિટલોમાં દવાની કમી તથા સુવિધાનો જે અભાવ છે તેને લઈને એક આખે આખો મેમોરેન્ડમ તૈયાર કરવાના છે અને આ મેમોરેન્ડમ વિધાનસભાના પટલની અંદર મૂકવામાં આવે તેવી વ્યવસ્થાની વાત પણ અમિત ચાવડાએ કરી છે. સાથે સાથે સૌથી મોટી વાત કે આખે આખો જે મામલો છે તે રાજ્યપાલ સુધી લઈ જવામાં આવશે, ત્યારબાદ આ મામલાને લઈને હવે સરકાર છે તેને ઘેરવાની કોશિશ વિધાનસભાના આગામી સત્રની અંદર થવાની છે. જી બિલકુલ મયુર, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી માટે. કહી શકાય કે રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે અને એ બાબતે ધરણા કરવામાં આવી રહ્યા છે કે રાજકોટ અને અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ આવેલી છે તેમાં નવજાત શિશુના જે મોતનો આંકડો છે ચોંકાવનારો સામે આવ્યો છે અને તેને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સામે ધરણા કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ જે મામલો છે તે રાજ્યપાલ સુધી પહોંચે તેવું પણ દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં તમામ સરકારી હોસ્પિટલમાં જે સ્થિતિ છે તેવી આવી જ છે તેવું પણ અમિત ચાવડાએ જણાવ્યું છે અને આડકતરી રીતે તેમણે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા અને આ ઘટના પાછળ ભાજપ જ જવાબદાર છે તેવું પણ અમિત ચાવડાએ જણાવ્યું છે. મહત્વનું છે કે અમદાવાદ અને રાજકોટમાં જે રીતે કહી શકાય કે નવજાત શિશુના જે મોતનો આંકડો છે તેને કારણે જે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે તેને લઈને કોંગ્રેસ દ્વારા આજે હોસ્પિટલના ચોક ખાતે ધરણા યોજવામાં આવ્યા છે. અનેક કાર્યક્રમો પણ રાજ્ય સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેવી પણ વિગત સામે આવી રહી છે.